ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જનજાગૃતિ માટે અનોખો આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુજરાતના સૌપ્રથમ બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં શ્રીજીના દર્શન કરવા આવતા લોકોને સાયબર ક્રાઇમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી મળશે। સુરતમાં વિવિધ થીમ અને પંડાલો બનાવી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, તો બીજી તરફ લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આવે તે માટે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુજરાતના પ્રથમ બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે, જેમાં લોકોને દર્શનની સાથે સાથે સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ મળે તે માટે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે। અહીં ક્યુઆર કોડ હશે, મોબાઈલમાં ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે ઓનલાઈન ચીટિંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતી આવી જશે। ઉપરાંત અહીં વિવિધ સાયબર ક્રાઇમને લઈને તમામ બાબતો આવરી લેવામાં આવી છે। અહીં દર્શન કરવા આવતા લોકોને સાયબર ક્રાઇમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની તમામ માહિતી મળી રહેશે। આજ તમારી સાથે શેર કરીશ આ વર્ષના ગણેશ ઉત્સવમાં હું સુરતને સાયબર સેફ સુરત બનાવવાના આશીર્વાદ આપવાનો છું, તો હું તમારી રાહ જોઉં છું। આવો મારા દર્શને, અને હા, મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં। ગણેશ ચતુર્થીના શુભ અવસરે હું તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આશા રાખું છું કે ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ સમૃદ્ધિ, સુખ શાંતિ બધું આપશે। આજે આ શુભ દિવસે સુરત સિટી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક પ્રકારની પ્રદર્શની છે, એક્ઝિબિશન છે, જેમાં ભગવાન શ્રી ગણેશ બધા નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ રાખવાની જરૂર છે આ બાબતે માહિતી આપતા સાંભળવા મળે છે। આમાં આ ઉત્સવને લગત તમામ બાબતોને આવરી લઈને સાયબર ક્રાઇમથી બચવા માટેની તકેદારીઓ અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો, તમામ બાબતો પણ આવરી લેવામાં આવી છે। એટલી તકેદારીઓ બધા નાગરિકો રાખશે તો મને એમ થાય છે કે સુરતને સાયબર સેફ સિટી બનાવવામાં આપણા જો લક્ષ્યાંક છે આ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરીશું। સાયબર ક્રાઇમ આજની તારીખમાં સમસ્ત વિશ્વમાં સૌથી ઝડપભેર વધી રહેલો ગુનો છે, એટલા માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણી સાથે રહે અને આપણને સદબુદ્ધિ આપે જેથી આપણે કોઈ ભૂલ કરીએ નહીં, એવી ભગવાનને પ્રાર્થના।